તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે આગામી બે ત્રણ દિવસમાં કોંગ્રેસનું બીજું લિસ્ટ પણ આવી જશે સારા ઉમેદવારો પસંદ કરવા માટે ખૂબ જ મહેનત થઈ રહી છે ચૂંટણીની તારીખોને ત્યારબાદ ઉમેદવારોનું લિસ્ટ અને આ લિસ્ટ પ્રથમ કોંગ્રેસે જાહેર કર્યું છે અને સાથે જ પ્રદેશ પ્રમુખ આપણી સાથે જગદીશભાઈ જે પ્રમાણે સૌથી પહેલી શરૂઆત લિસ્ટની સાથે તેત્તાલીસ ઉમેદવારોનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને જોવામાં આવી રહ્યું છે કે તમામ જ્ઞાતિઓને છ એક મહિનાથી અમારી એક્સરસાઇઝ ચાલુ હતી ત્રણેક મહિના પહેલા ઉમેદવારોના આવેદનપત્ર લેવાયા એમની રજૂઆતો સાંભળી એમને મળ્યા સંગઠનને મળ્યા એટલે ઉમેદવારો ડિક્લેર કરવામાં બહુ મોટી મુશ્કેલીઓ નથી થઈ કેટલીક જગ્યાએ બે ત્રણ ત્રણ સક્ષમ ઉમેદવારો હતા પસંદગી એકની કરવાની હતી પસંદગીનું કાર્ય પણ અમારા માટે અઘરું હતું સત્યાવીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના કિન્નાખોરીવાળી સરકારની સામે સંઘર્ષ લડાઈ લડવાવાળા એક જ વિસ્તારમાં બબ્બે ત્રણ ત્રણ હોય ને એમાં એક જ પસંદગી કરવાની થાય ત્યારે અમારા માટે પણ અઘરું હતું પણ બધાની સમજાવટ બધાનો સાથ સહકાર લઈ અને કોંગ્રેસે ઉમેદવારની પ્રક્રિયા પૂરી કરી છે ક્યાંકને ક્યાંક અમે વિશ્વાસમાં પણ લઈ રહ્યા છીએ ક્યાંક યુવાન ઉમેદવારોની અમને જરૂરી હોય તો અમે સામેથી યુવાન ઉમેદવાર માગીએ છીએ અને જે એક નંબરના દાવેદાર હોય એ પોતે ખસીને યુવાન ઉમેદવારો પણ અમને બે ત્રણ વિસ્તારોમાં આપ્યા છે એ પણ કોંગ્રેસ માટેનું એક સારું નિશાની છે જે પ્રમાણે જાહેરાતો જે કરવામાં આવી છે આપણા જે વચનો જે છે એને લઈને આજે એક પ્રથમ લિસ્ટ જે તો આવ્યું છે હજી યુવાઓને મહિલાઓને ઉમેદવારી કરવાની વાત કરવામાં આવેલી હતી બે ત્રણ તબક્કે લિસ્ટ જાહેર થશે તમામ તબક્કાઓમાં જીતી શકે એવા સંગઠનોમાં કામ કરતા હોય એવા અને ખૂબ સંઘર્ષ કર્યો હોય ને ભાજપની સામે આંદોલનાત્મક ભૂમિકા ઊભી કરીને ખૂબ લડાઈ લડ્યા હોય એવા લોકો પણ ઉમેદવારોની યાદીમાં સામેલ થશે અને એમને પણ ચૂંટણીઓ લડવાની તક આપીશું જગદીશભાઈ માહોલ જે અત્યારે બની રહ્યો છે અથવા અત્યારનો જે સમયગાળો જે છે સમયગાળો કેવો પરિવર્તનની આશા રાખી રહ્યો છે યાત્રા દરમિયાન અમે જોયું ખાસ કરીને વેપારીઓને ગાડીમાંથી હાથ ઊંચો કરતા હોય ત્યારે એનો જે ઇશારો છે વેપારીઓનું જે સમર્થન મળી રહ્યું છે ખેતરમાં કામ કરતા માણસ હોય અને રેલી નીકળી રહી છે અને ત્યારે એને હાથ ઊંચો કરીએ છીએ ત્યારે રિસર આમ નાચતો હોય અમે તમારી સાથે છીએ તમે આગળ વધો આ સમર્થને અમારી શક્તિમાં વધારો કરે છે અમારા બળમાં વધારો કરે છે એના આશીર્વાદ અમને મળી રહ્યા છે અને ચોક્કસ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની રહી છે એવા સંકેતો પ્રજા દ્વારા આવી આવી રહ્યા છે અને કોંગ્રેસનો કાર્યકર તાકાતથી બજારમાં ભાજપની સામે લડવામાં ખૂબ આગળ વધી રહ્યો છે સમર્થનની સાથે જવાબદારી પણ એટલી બધી વધી રહી છે જગદીશભાઈ સરકાર આવે તો ઘણા બધા વચનોથી આપણે બંધાયેલા છીએ સરકાર બનાવી છે સરકાર લાંબી ચલાવી છે અને જે દિવસે સરકાર બેસે એ જ દિવસે પહેલા ઘેરમાં નહીં ચોથા ઘેરમાં ગાડી નાખવાની કોંગ્રેસ ની તૈયારી છે પહેલી જ કેબિનેટમાં અમારે શું કામ કામ લેવું લેવું એક કેલેન્ડર પ્રોગ્રામ અમે જે બનાવ્યું છે એ કેલેન્ડર પ્રોગ્રામ મુજબ સરકાર કામ કરે એવા વચને બંધાયા છે જગદીશભાઈ જે પ્રમાણે હંમેશા એવું સાંભળવા મળતું કોંગ્રેસ તૂટે છે ક્યાંય વાર કોંગ્રેસ તૂટી હોય છે હવે ભાજપ તૂટે છે એ પણ વાતો મળી રહી છે જયનારાયણભાઈ વ્યાસ હોય તો સામે હેમાંશુભાઈ વ્યાસ છે હું એમાં કોઈ કોમેન્ટ એટલા માટે નહીં કરું કે વર્ષોથી પાર્ટી સાથે કામ કરતા હોય અને એમાં નાના મોટા મતભેદો ઊભા થાય અથવા એને એમ એની પાર્ટીમાં ભવિષ્ય ન દેખાતું હોય ક્યાંક સારા નિર્ણય થયા ક્યાંક ખોટા નિર્ણયો પણ થતા હોય છે સરવાળે વિચારધારાથી પાર્ટીમાં જોડાતા હોઈએ છે મને મળે તો જ પાર્ટી એ એ એ વિચારધારા નહીં મને મળે કે ના મળે મારી આ પાર્ટી છે મારી પાર્ટી માટે મારે લડવું છે મારી પાર્ટીના વિચાર માટે હું પાર્ટીમાં છું એ વિચારધારા જ લાંબા ગાળે કોંગ્રેસને ફાયદો કરાવે છે અને એ જ વાત રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે અને એમાં જે જન સમર્થન મળી રહ્યું છે એ જ કોંગ્રેસનો ચાહના અને પ્રેમ છે જે પ્રમાણે રાહુલ ગાંધીની આપણે વાત કરી તો હવે પ્રચાર અને પ્રસાર પણ શરૂ થઈ ચૂક્યો છે તો ગાંધી પરિવારમાંથી કોણ કોણ આવવાનું છે પ્રચારમાં માન્ય રાહુલજી માન્ય પ્રિયંકાજી માન્ય સોનિયાજી પણ ગુજરાતના ચૂંટણીના પ્રવાસે આવશે જગદીશભાઈ તમારી વાત કરવામાં આવે તો આપ ચૂંટણી લડવાના છો મેં પહેલે દિવસથી કહ્યું છે કે હું ચૂંટણી નથી લડવાનો મારે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટેની જવાબદારી મારી કોંગ્રેસના સંગઠનની જવાબદારી ગામમાં રહેતો સામાન્ય કાર્યકરો હોય તાલુકા કક્ષા જિલ્લા કક્ષાનો આગેવાન હોય અમારું પ્રદેશનું નેતૃત્વ હોય બધાને સાથે લઈને કોંગ્રેસનો મુખ્યમંત્રી લઈ પ્રદેશ સમિતિથી સચિવાલય સુધી બેસાડવાની જવાબદારી અમે સ્વીકારી છે ત્યારે એ જવાબદારી મારે નિભાવવાની છે એક જવાબદારી તમારા પર એ પણ રહેલી છે કે હંમેશા જ્યારે ટિકિટની વહેંચણી થતી હોય જ્યારે હંમેશા સાંભળવું કોંગ્રેસની અંદર કકડાટ થાય છે આ વખતે થવાનો છે એને કકળાટ ન ગણી શકાય મેં કહ્યું ને કે ત્રણ લોકો સાચા છે સો માંથી સો માર્ક છે પણ પસંદગી તો એકની જ થાય એકની પસંદગી થાય બાકીના રહી જાય છે તો એ અમને બોલે અમારી સાથે ડાયલોગ કરે અમારાથી રીસાય અમારા ઉપર ગરમ થાય તો એ તો એનો અધિકાર છે પરિવારમાં જો આટલી છૂટ ના આપીએ નહીં બોલવાનો જ નહીં ભાજપમાં જેલમાં ગાલી દઈશું ભાજપની સામે અવાજ ઉઠાયો તો ફાઇલ તૈયાર છે આ કોંગ્રેસમાં ન હોય કોંગ્રેસ તો મળે એને કરતા જ એને નથી મળ્યું જે રહી ગયો છે એનો આક્રોશ પણ અમારે ઝીલવો પડે એના આકરા વેણ પણ અમારે સાંભળવા પડે અને એ બધું સાંભળીને એને કોંગ્રેસની યાત્રામાં સામેલ કરીએ એ જ કોંગ્રેસનો વિચાર છે કોંગ્રેસ એક લોકશાહી ને વરેલી પાર્ટી સાથે સાથે તમામ જે લોકોના જે અવાજ છે લોકોના જે પ્રશ્નો છે તેને લઈને આગળ વધવાની જે તૈયારી છે તે વિધાનસભા બે હજાર બાવીસના જે મુદ્દાઓ અને સાથે જે આપેલા વચનો સાથે કોંગ્રેસ આગામી દિવસોમાં વધુ મજબૂતાઈથી આગળ વધશે કેમેરામેન હિરેન રાઠોડ સાથે મેહુલ દુદરેજા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ